કરવા નોડો કચ્છ બાદ હવે સૌરાષ્ટ્ર જુનાગઢના માંગરોળ દરિયા કિનારાથી નશીલા પદાર્થોના શંકાસ્પદ પેકેટ મળતા ખભરાટ મચી ગયો મંગળવારે આઠ પેકેટ મળ્યા બાદ બુધવારે દરિયા કિનારાથી વધુ એકત્રીસ પેકેટ મળતા તપાસ એજન્સી ચોંકી ઉઠી માંગરોળના દરિયાકિનારે જેટી નજીક અમુક શંકાસ્પદ પેકેટ દરિયામાં દેખાતા એસુજી પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ કરતાં આઠ શંકાસ્પદ પેકેટ પકડી પાડ્યા ગણતરીના જ કલાકોમાં વધુ કેટલાક પેકેટ હાથ લાગતા તપાસનો ધમધમાટ તેજ થયો કુલ ઓગણચાલીસ કિલોના શંકાસ્પદ પેકેટમાં જો ચરસ હશે તો અંદાજે પચાસ લાખની કિંમત થશે એવું લાગી રહ્યું છે કે નશાનો વેપલો કરનારાઓનો ડોળો હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મંડરાઈ રહ્યો છે કેમ કે જૂનાગઢના દરિયાકાંઠે પ્રથમ વખત આવો શંકાસ્પદ જથ્થો પકડાયો છે પકડાયેલા જથ્થા પર અફઘાન અને એક કંપનીનો સિમ્બોલ પણ છે અને તમામ પેકેટ પ્લાસ્ટિકમાં પેક કરેલા મળ્યા છે આ બિનવારસી વસ્તુ કોની હશે ક્યાંથી આવી હશે તે દિશામાં પોલીસ તપાસ આધરી ચૂકી છે સાથે જ દરિયાઈ પટ્ટીના તમામ જિલ્લાઓને એલર્ટ કરાયા છે આ તરફ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ અને આદરી ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળ્યો સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ગીર સોમનાથના આદરી ગામથી સોમનાથ નજીક સમુદ્ર કિનારેથી નશીલા પદાર્થના એકસો સાહીઠ જેટલા પેકેટ મળી આવ્યા મળતી માહિતી મુજબ એક કિલોના એકસો સાહીઠ પેકેટ છે જેની કિંમત અંદાજીત અઢી કરોડ જેવી થાય છે આ સાથે એક બેગ પણ મળી આવ્યું જેના પર પાકિસ્તાનની હબીબ સુગર મિલનો માર્ક અને મેડ ઇન પાકિસ્તાનનો માર્કો જોવા મળ્યો જેને લઈ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાય છે જિલ્લાના કોસ્ટલ બેલ્ટ પર દસ ટીમોનું સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને નશીલા પદાર્થનો જથ્થો વધુ પ્રમાણમાં મળે તેવી શક્યતા છે અમારા જિલ્લાનો કોસ્ટલ એરિયા છે એમાંથી ટોટલ એકસો ને સાહીઠ પેકેટ મળી આવ્યા છે આજે આખો જે જથ્થો છે એ વધારે મળવાની શક્યતા છે અમને ડાઉટ છે કે આ ચરસ હશે તો જો ચરસ હોય તો લગભગ અઢી કરોડની અંદાજીત કિંમત થાય અને અત્યારે એકસો સાઠ પેકેટ મળ્યા છે પણ હજી વધારે મળવાની ચાન્સીસ છે એમાં અને અમારી દસ ટીમો એમાં લાગેલી છે તમામ પોલીસ સ્ટેશન જેને કોસ્ટલ એરિયા લાગે છે પ્લસ એલસીબી એસઓજી એસપીસીના સુપરવિઝનમાં આ કામગીરી ચાલી રહી છે આ ડ્રગ્સ કોઈ અમદાવાદના એસડી હાઈવે પર પોલીસ સ્ટેશનમાં બેસેલા હતા ને આ ડ્રગ્સના કાટલો આવીને જમા નથી કરી ગયા આ ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસના એટીએસ અને અલગ અલગ જિલ્લાની જે ટીમો છે ભારત પાકિસ્તાન બોર્ડર વચ્ચે ભર મોજામાં અનેક દિવસો સુધી આ ડ્રગ્સ પકડવા માટે સાહસ જોઈએ ગુજરાત પોલીસે મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ દિલ્હી જતો ડ્રગ્સ અટકાવવાનું કામ કર્યું છે તો આ બુલેટિનમાં આટલું જ રજા આપશો નમસ્કાર